રાજ્યનો છેવાડ અને સુરત નજીક આવેલા ઉમરપાડાના ઘાટ જંગલમાં ટ્રેનિંગ માટે ગયેલા એક કોલેજના 20 વિદ્યાર્થીઓ અને 23 વિદ્યાર્થીઓનો રસ્તો ભૂલી જતા પરિવાર ચિંતિત બની ગયો. એટલું નહીં પરંતુ સીએમઓ ઓફિસમાંથી મદદની પુકાર લગાડતા જ પોલીસ અને રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ કલાકો બાદ તમામ 43 વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. સુરતની એસડી જૈન કોલેજના સંચાલકોની બેદરકારીને કારણે કોલેજના 43 છોકરા છોકરીઓએ ઘાટ જંગલમાં ફરતા હૈયે 2-3 કલાક વિતાવવાનો વખત આવ્યો. એટલું જ નહીં, તમામ વિદ્યાર્થીઓના વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા. કોરોના વાયરસનો ખોફ ઓછો થતા જ એસડી જૈન કોલેજના સંચાલકોએ વિદ્યાદીઠ 1,100 રૂપિયા ચાર્જ લઈ 400 જેટલા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિનીઓને ઉમરપાડના જંગલમાં આવેલા દેવઘાટ ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું. વધુમાં જણાવ્યું કે પરત ફરતી વેળા 20 વિદ્યાર્થીનીઓ અને 23 વિદ્યાર્થીઓ રસ્તો ભૂલી ગયા, ઘાટ જંગલ તરફના અજાણ્યા રસ્તે ચડી ગયા છે. સતત 1.5 કલાક સુધી ચાલ્યા પછી 43 વિદ્યાર્થીઓને ખબર પડી કે તેઓ રસ્તો જ ભૂલી ગયા છે. મોબાઈલ ફોન ઉપર તમામે ગાઈડ અને શિક્ષકો તેમજ પોતપોતાના માતા પિતાનો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો, પરંતુ નેટવર્ક જ ન આવતા કોઈ પત્તો હાથ ન લાગ્યો. અચાનક એ વિદ્યાર્થીનો કોન્ટેક્ટ થતા જ માતા પિતા સાથે વાત કરાઈ અને પરિવારે સીએમઓ ઓફિસમાં જાણ કરી. ઉમરવાડા પોલીસ અને રેન્જ ફોરેસ્ટની ટીમ કામે લાગીને તમામનું રેસ્ક્યુ કરી બહાર લાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જર્નલ આઈ વિટનેસ, સુરત.